સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે તો આરતી જણાવો કયા કયા સ્ટોક્સ છે અત્યારે રિપોર્ટ્સ કયા પેન્ડિંગ પડ્યા છે જી શરૂઆત આપણે વેદાંતા સાથે જ કરીએ તો વેદાંતા પર એક સિટી દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમણે ન્યુટ્રલ રેટિંગ જે છે તે સ્ટોક પર આપ્યું છે અને લક્ષ્યાંક ત્રણસો પાંત્રીસ પ્રતિશેના તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ માટે ખાસ ડિવિડન્ડ પર ફોકસ રહેશે કારણ કે કંપનીનો જે ડિવિડન્ડ આઉટફ્લો છે તે અત્યાર સુધી ત્રણ પોઈન્ટ સાત મિલિયન ડોલર જેટલો રહેતો જોવા મળ્યો છે અને ખાસ કરીને ઝિંક પાસેથી જે ડિવિડન્ડ મળ્યું છે તે લગભગ એક અડસઠ બિલિયન ડોલર જેટલું છે એટલે એના પર પણ ખાસ ફોકસ રહેશે લીવરેજ કન્સર્ન જે છે તે ઓછા થતાં આગળ જતા જોવા મળી શકે છે એટલે ન્યૂટ્રલ કોલ એક આપણને સિટી દ્વારા વેદાંતા પર આવતો જોવા મળ્યો છે સાથે જ ડીએલએફ પર મોર્ગન સ્ટેન્ડીનો રિપોર્ટ આવ્યો છે અને તેમણે ઓવરવેટ કોલ કંપની પર આપ્યો છે અને લક્ષ્યાંક ચારસો સત્તર પ્રતિશેના તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે એનસીઆર બજારની જે માંગ છે તે મજબૂત જોવા મળી છે અને સારી નવી લોન્ચ પાઇપલાઇનને કારણે જે એફ છે અને ડિવિડન્ડ જે જનરેટ કરવામાં મદદ મળશે કંપનીને એટલે એક સારા જે મજબૂત જે પાઇપલાઇન છે નવી લોન્ચિસની પાઇપલાઇન તેને કારણે કંપનીને ઘણો ફાયદો થતો જોવા મળશે ન્યૂ રેન્ટલ અસેટ ક્રિએશન સાયકલ જે છે તે આપણને કન્ટિન્યુ જોવા મળશે તેમાં વધારો જે છે તે આપણને કન્ટિન્યુ જોવા મળશે એટલે મોગન સ્ટેન્ડલી તરફથી એક ઓવરવેટ કોલ ડીએલએફ પર આવતો જોવા મળ્યો છે સીએલએસએનો પણ ડીએલએફ પર એક રિપોર્ટ જાહેર થયો છે તેમણે બાય રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક ચારસો સિત્તેર પ્રતિશનના તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે ક્યુ થ્રીમાં જે પ્રી સેલ્સ જે કંપનીનો તે મજબૂત રહેતું જોવા મળ્યું છે અનુમાન કરતા પ્રી સેલ્સ જે છે તે નવ વર્ષના ઉપરાસ્તરની પાસે રહ્યું છે અને મેનેજમેન્ટે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ માટેનું ગાઈડન્સ જે છે તે આઠ હજાર કરોડ પર જાળવી રાખ્યું છે એટલે તે પણ એક પોઝિટિવ ફેક્ટર છે સીએલએસએ તરફથી ડીએલએફ પર એક બાય કોલ આપણને આવતો જોવા મળ્યો છે એચડીએફસી એએમસી પર પણ મોર્ગન સ્ટ્રેન્ડીનો રિપોર્ટ જાહેર થયો છે તેમણે ઇક્વલ વેઇટ કોલ જે છે તે આપ્યો છે અને લક્ષ્યાંક બે હજાર એકસો પ્રતિ શેરના તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે સેબી અટે અસેટ મેનેજર્સને રોકાણકારોને જે સ્કેલના કેટલાક ભાગો છે તે આપવા માટે કહી શકે છે સાથે જ આજે આને કારણે આજે નિર્ણય લેવામાં આવે છે તેને કારણે આવક પર અસર પડતું જોવા મળી શકે છે એટલે એચડીએફસી એએમસી પર ઇક્વલ વેટ કોલ આપણને મોર્ગન સ્ટેન્ડી તરફથી આવતો જોવા મળ્યો છેલ્લે અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી લઈએ તો સીએલએસએનો રિપોર્ટ જાહેર થયો છે અલ્ટ્રાટેક સિમેન્ટ પર તેમણે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યું છે અને લક્ષ સાત હજાર આઠસો પ્રતિશના તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે મ્યુટેડ પ્રાઇઝિંગ હોવા છતાં જે આઉટલુક છે તે મજબૂત રહ્યું છે કંપનીનું અને નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ સુધી એબિટા જે છે તે વધવાની આશા બની રહી છે સાથે જ રિવોર્ડ જે છે તે એટ્રેક્ટિવ લાગી રહ્યા છે હાલના સ્તરે અને કરંટ ડિમાન્ડ અપસાયકલના કારણે કંપનીનો જે ગ્રોથ છે તે આપણને વધતો જોવા મળી શકે છે એટલે અલ્ટ્રાટક સિમેન્ટ પર સીએલએસએનો એક આઉટ પરફોર્મ કોલ અને સાત હજાર આઠસો પ્રતિશના લક્ષ્ય તેમના દ્વારા આપવામાં આવ્યા છે તો આ બધા શેર્સ છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે બિલકુલ આભાર આરતી આપનું અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને તો ફાઇનલી તમને જોવા મળી રહ્યું છે આ બધા જ રિપોર્ટ્સ આ સ્ટોક્સ છે કે ખાસ ધ્યાનમાં રહેશે ઇન્ડેક્સ પર